કઠલાલના રતનપુરમાં 2500 નંગ માસ્કનું વિતરણ કરાયું. ત્યારે કઠલાલના રતનપુરમાં પણ વિજયસિંહ રાજપૂત અગ્રણી ગણપતભાઈ ડાભી, સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર ડાભી તથા રાજુભાઈ ડાભી દ્વારા 2500 નંગ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્નની કીટ અને શાકભાજીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નાગરિકોને ઘરે રહેવા અને પ્રશાસનના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથોસાથ લોકડાઉનમાં ગ્રામજનોને કોઈ પણ જરૂર પડે તો તેમની જરૂરિયાત પૂરી કરવા જાગૃત નાગરિકોએ સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી અને કઠલાલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાને લઈ સતર્કતા જોવા મળી રહી છે અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઉમદા કામગીરી પણ કરવામાં આવી રહી છે, જે ખરેખર ખૂબ જ સરાહનીય છે. નામ શું છે, કયા ગામના છો? હું વિજયસિંહ ડાભી, ગામ રતનપુર. આજે કેટલા માસ્કનું વિતરણ કરી રહ્યા છો, શા માટે? આજે હું 2500 માસ્કનું વિતરણ કરું છું. કોરોની મહામારીના કારણે શું કામ ગામમાં હું આજે માસ્ક વિતરણ કરું છું જાગૃતિ માટે. શું છે તમારો હોદ્દો? શું છે? મારું નામ ડાભી ગણપતસિંહ અને મારો હોદ્દો, હું સરપંચનો પતિ છું. આજે જે ગામમાં શું જાગૃતિ માટે શું સંદેશો આપી રહ્યા છો, શું કાર્ય કરી રહ્યા છો? ગામની જાગૃતિ માટે ગામના દાતાશ્રી વિજયસિંહ દ્વારા દરેક વ્યક્તિ પોતાના મોઢા ઉપર માસ્ક રાખે, એ રીતે માસ્કની વહેંચણી કરી છે અમને. પ્લસ ગામના દરેક રસ્તા ઉપર અમે લોક કર્યા છે અને ગામમાંથી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે એ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. લોકોને સજાગ રહેવા શું સંદેશો આપો છો? લોકોને સજાગ રહેવા માટે અમે એટલું જ કહીશું કે તમે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહો, બરાબર? ઘરમાંથી બહાર કોઈ નીકળશો નહીં. તમારી જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ હોય એ લઈ તમે બહાર નીકળી જાઓ. બાકી જો તમારા ઘરમાં કંઈક ચીજ વસ્તુની જરૂર પડશે તો રતનપુર ગામના દાતાઓ તૈયાર જ છે. રતનપુર ગામ વતી શ્રી વિજયસિંહ અને ધર્મેન્દ્રસિંહ ડાભી તરફથી લગભગ 700 કિલો જેટલી અનાજની કીટ તૈયાર કરી જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ હતી એમને સોશિયલ ડિસ્ટન્સ રાખી એમના ઘરે ઘરે જઈ એમને વિતરણ કર્યું છે, જે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. અને એમનું કહેવું છે કે હજુ પણ જો આ લોકડાઉનની સ્થિતિ આવી રહેશે દેશમાં તો આપણા ગામમાં આ સંક્રમણ ના થાય એ માટે આપણા ગામમાંથી કોઈ પણ વ્યક્તિને બહાર આપણે જવા દઈશું નહીં. પ્લસ કંઈ એમના ભૂખે નહીં મરવા દઈએ, કોઈ પણ રીતે આપણે એમની સુધી પહોંચીશું. આવું એ લોકોએ મને જણાવ્યું છે અને અમે પણ ગામ વતી ગામ જાગૃત જ છે, ગામમાં કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલીઓ પડતી નથી. ઇમરાન વોરા, KTV ન્યૂઝ, ખેડા, કઠલાલ.